હેલો ધોરણ પાંચના વિદ્યાર્થી મિત્રો વાલા વિદ્યાર્થી મિત્રો આ સ્વાપોથીની સોલ્યુશનની અંદર આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ પાંચનું અંગ્રેજી વિષય ગાલા સ્વાપોથી નવનીતની જે આવે છે તેનું સંપૂર્ણ આપણે યુનિટ ચારનું સોલ્યુશન કરીશું એનિમલ્સ ધ લિવિંગ વન્ડર એટલે કે આની અંદર આપણે આ પાઠની અંદર આપણે જોવાના છે એક જ વિડીયોની અંદર સંપૂર્ણ સ્વાપોથી એ આવી જવાની છે બરાબર તમારે ખૂબ જ ઉપયોગી થવાની છે પહેલાં તમારે જાતે સોપોથી પૂરવાની છે જે કંઈ પ્રશ્નો બાકી રહી જતા હોય ન ફાવતા હોય તે આની અંદર તમે જોઈ અને લખી શકો છો મિત્રો આ વિડીયો જો તમને ગમે તો વિડીયોને લાઇક કરશો તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દઈશું તેને પણ ઉપયોગી થઈ શકે બીજી વાત કે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના ત્રણ વિડીયો મૂકી દીધેલા છે યુનિટ વન ટુ થ્રી તેને તમને વિડીયોની ડિસ્ક્રિપ્શન છે બરાબર તેની અંદર લિંક મળી જવાની છે તેને પણ તમે જોઈન કરી શકો છો અને વિડીયો જોઈ શકો છો આપણે જોઈએ હવે ધોરણ પાંચનું યુનિટ ચાર એનિમલ્સ ધ લિવિંગ વન્ડર્સ તો ચાલો જોઈએ તો કવિતા વાંચીને પ્રશ્નના ઉત્તર આપવાના છે એ આપણે અહીંયા લીધેલા છે બરાબર ચાલો ફંશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને આપેલા શબ્દો લખવાના છે તો તેની અંદર જોઈએ તો ખાલી જગ્યા સોરી ખાલી કિનારી ખોળો ખાનું અને બારી એવી રીતના આપેલા છે તો એઝ એટલે કિનારી થશે પછી એમટી એટલે ખાલી થશે લેપ એટલે ખોળો થશે ડ્રોવર એટલે ખાનું થશે અને વિન્ડો એટલે બારી થશે ચાલો કવિતામાંથી રાઇમિંગ વર્ડ તો આપણે શોધેલા છે ઓક્સ એટલે બોક્સ થશે અને ફ્રોક ફ્રોક્સ થશે પછી શેર છે તો એની વેર અને ચેર પછી હેચ છે એ તે લેઝ અને એજ એના પછી મૂ તો શું અને ડુ થશે ચાલો ત્રીજો પ્રશ્ન છે કવિતાના આધારે શબ્દો પૂર્ણ કરવાના છે જે ખાલી સ્પેલિંગ આપેલા છે તેની અંદર જે ખાલી જગ્યામાં આપણે એક એક અક્ષર છે મૂકતો જવાનું છે અને સ્પેલિંગ બનાવતું જવાનું છે તો અહીંયા જોઈ શકો અહીંયા ટેબલ બને છે બીજાની અંદર લેપ બરાબર સ્લીપ ત્રીજામાં ચોથાની અંદર ચેર પાંચમાની અંદર છે બરાબર કેર છઠ્ઠાની અંદર છે આ છે ઓપન ઓ પી ઈ એન બરાબર ઓપન સાતમામાં શું શૂઝ અને આઠની અંદર છે એ જ અને નવની અંદર છે વિન્ડો ચાલ બિલાડી જ્યાં સુઈ શકે છે તે પાંચ જગ્યાઓના નામ અહીંયા લખવાના છે તો ટેબલ બીજું છે ચેર ટોપ ઓફ પિયાનો બરાબર પછી એમટી શૂઝ એના પછી પાંચમું એની બોડ બોડી એઝ લેપ એટલે ખોળામાં ગમે ત્યાં સુઈ શકે પાંચમો પ્રશ્ન છે કવિતાના જે પંક્તિઓ છે એને પૂર્ણ કરવાની છે તો અહીંયા શબ્દ આપવામાં આવ્યા છે આપણે શબ્દ જ મૂકવાના છે ખાલી બરાબર તો અહીં આપણે એની ટેબલ એની ચેર એ રીતના લખીશું બીજામાં જે છે એ કડી અધૂરી છે એટલા માટે અહીંયા ઓપન રોવર એમટી શૂઝ એવી રીતના પૂરું કરીશું બીજો પ્રશ્ન છે ત્રીસમા પેજ ઉપર કે પાઠના આધારે પ્રશ્નોના ઉત્તર લખવાના છે તો તો આની અંદર અહીંયા આપણને શબ્દોના જવાબ આપેલા છે ગુજરાતીમાં તો શું થશે મિત્રો ગેસ કરી અને લખીએ તો બટરફ્લાય એટલે પતંગિયું થશે લેસન એટલે પાઠ થશે કોશે કોકૂન્સ એટલે કોસેટો થશે અને એક્સાઇટિંગ એટલે ઉત્તેજક અને એંગ્રિલી એટલે આતુરતાપૂર્વક આપણે લખીશું તો પાંચે પાંચના થયા જવાબ હવે બીજું છે કે કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાએ તો આપણે કંસમાં આ બધા શબ્દ આપેલા છે એ વારાફરતી મૂકતા જશું આપણે સેટ થાય એવી રીતના તો હામિદ લવ તો એમાં આવશે આ કેટ પ્લેયર્સ બરાબર બીજો છે ધ બટરફ્લાય સ્ટ્રગલ્સ ટુ કમ આઉટ ઓફ ધ કોકૂન ત્રીજાની અંદર આપણે લખીશું ધ બટરફ્લાય બરાબર આની અંદર આવશે બટરફ્લાય ખાલી પછી ચોથી ખાલી જગ્યામાં હામિદ આવશે હામિદ ફ્લેટ પેટી પેટી ઓફ ધ બટરફ્લાય બરાબર પાંચમાની અંદર હશે અપ્પા એના પિતા જે છે એને અપ્પા તો ટ્રાય ટુ સ્ટોપ હામિદ બરાબર એના પછી છઠ્ઠામાં હામિદ યુઝ્ડ સીઝર્સ સીઝર્સ એટલે કાતર જે થાય તો સીઝર્સનો ઉપયોગ તો આમાં છઠ્ઠામાં સીઝર્સ લખવાનું છે બરાબર કારણ કે એને કોકુનથી કોકુનને કાપ્યું હતું બરાબર ઓપન કર્યું હતું ચાલો એના પછી સાતમું છે બટરફ્લાય હેડ અ બરાબર તો પફી અહીંયા પીયુ ડબલ એફ વાય પફી લખવાનું છે આઠમાની અંદર બટરફ્લાય વોઝ અ નેવર એબલ ટુ ફ્લાય એફ એલ વાય ફ્લાય લખીશું નવમાંમાં છે તમારે કેટ હેડ ટુ વર્ક હાર્ડ અહીંયા આવશે વર્ક હાર્ડ લખવાની છે ખાલી જગ્યા અને દસમામાં હામિદ હેડ અ હર્ટ એટલે ઈજા પહોંચાડવી તો હર ટુ ધ બટરફ્લાય હામિદે બટરફ્લાયને શું પહોંચાડી હતી કોકનમાંથી બહાર કાઢીને ઈજા પહોંચાડી હતી ચાલો ત્રીજું છે ત્રીજો પ્રશ્ન કે પ્રશ્નોના ઉત્તર લખવાના છે તો અહીંયા જે પ્રશ્નો આપેલા છે એના આપણે ઉત્તરો જવાબ અંગ્રેજીમાં આપવાના છે તો અહીંયા મેં લખેલા છે આપ જોઈ શકો છો તો વારાફરતી એક પછી એક આપણે લેતા જઈએ પહેલું છે કે હુ ફાઉન્ડ અ કેટ બરાબર હામિદ ફાઉન્ડ અ કેટ ચાલો બીજું છે કે વોટ ડીડ ધ કેટર પ્લર્સ ક્રિએટ બરાબર તો જવાબ લખીશું કે ધ કેટર પ્લિયર્સ ક્રિએટેડ અ કોકૂન બરાબર એટલે કે જે પતંગિયાની ઈયળ છે એ શું બનાવે છે તો તે પતંગિયાની ઈયળ છે એ કોકુન એટલે કે કોસેટો બનાવે છે એનું એવી રીતના થાય ચાલો ત્રીજું છે કે વાય વોઝ હામિદ એક્સાઇટેડ તો હામિદ વોઝ એક્સાઈટેડ બિકોઝ અ બટરફ્લાય વોઝ અ ટ્રાઇંગ ટુ કમ આઉટ ટુ ધ કોકુન ચાલ ચોથું છે વાય ડીડ ધ હામિદ કટ ધ કોકૂન તો જવાબ લખીશું કે હામિદ કટ ધ કોકૂન બિકોઝ બટરફ્લાય કુડ નોટ કમ આઉટ ઓફ ઇટ બરાબર બહાર આવી શકતું ન હતું એટલે એમ થયું કે હું આ કોકૂનને કાપી નાખું એમ કે એને હોલ મોટો કરી દઉં ચાલો પાંચમું છે કે હુ ટ્રાય ટુ સ્ટોપ પણ હામિદને કોણે રોક્યા તો અપ્પા ટ્રાય ટુ સ્ટોપ હામીદ ચાલ એના પછી છઠ્ઠો પ્રશ્ન રહ્યો આ મિત્રો હામિદ વોઝ ધ બટરફ્લાય વેન ઇટ આઉટ ઓફ ધ કોન તો જવાબ લખીશું કે વેન ધ બટરફ્લાય ગોટ આઉટ ધ કોકૂન ઇટ હેડ અ પફી બોડી એન્ડ અ સ્મોલ વિંગ્સ ચાલ સાતમું છે કે વોઝ ધ બટરફ્લાય એબલ ટુ ફ્લાય નો ધ બટરફ્લાય વોઝ નોટ એબલ ટુ ફ્લાયું છે એ વાંચવાનો છે બરાબર આ દેટકા જેવો એક પહાડ અથવા તો કે ડુંગર પથ્થર ટેકરી જેને કહી શકાય એવા પ્રકારની રચના છે રાજસ્થાનની અંદર તો એના એના વિશે આપને અહીંયા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે બરાબર ટુ ધ લાઈક કહેવામાં આવે છે એક ડેટકા જેવી એક ખડક છે તેની વિશે અહીંયા આપણે પ્રશ્નના જવાબ લખેલા છે તો આપ જોઈ શકો છો બરાબર તો જોઈએ વારાફરતે એક પછી એક પ્રશ્નના જવાબો વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચનું આ અંગ્રેજી સ્વાપોથી છે હું સોલ્યુશન જો તમને ગમતું હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરશો ચાલો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો એક લાખ આપણે જે છે ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાના છે એનો ટાર્ગેટ છે અચીવ કરવાનો છે તો આપનો સહકાર ચોક્કસથી જોઈશે પહેલું અ ટોટ ઇઝ અ લાઈક અ તો અહીંયા લખવાનું છે અ ટોટ ઇઝ લાઈક અ ફ્રોક એટલે દેડકા જેવો દેખાય છે આ જે પથ્થર છે ને એનો આકાર કેવો દેખાય છે દેડકા જેવો દેખાય છે ટોટનો વાય ઇઝ ધ નેમ ઓફ ધ પ્લેસ ઓફ ટોટ રોક રોક એટલે ખડપ ધ નેમ ઓફ ધ પ્લેસ ઓફ ધ ટોટ રોક ઇઝ બિકોઝ ઇટ ઇઝ અ રોક ઓફ ધ લુક્સ લાઇક ધ બિગ ફ્રોમ એક મોટા દેડકા જેવો આકાર દેખાય છે તો એનો જવાબ એ રીતના લખવાનો છે ત્રીજો પ્રશ્ન છે હાઉ કેન વી રીચ માઉન્ટ આબુ તો વી ઈટ વી કેન રીચ ધ માઉન્ટ આબુ બાય કાર ઓર બસ બરાબર તમે બસ દ્વારા પહોંચી શકો અને કાર દ્વારા પહોંચી શકો જે પેરેગ્રાફના આધારે આપણે જવાબ લખેલો છે બાકી ટ્રેન પણ જઈ શકે છે હાઉ મેની સ્ટોપ સ્ટેપ્સ આર ધેર ટુ રીચ ટુ સ્ટોપ ધેર આર અ બરાબર ટુ હંડ્રેડ ફિફ્ટી સ્ટેપ્સ ટુ રીચ ધ સ્ટોપ ચાલો પીપલ વોક અપ ધ એક્સપિરિયન્સ પીસ એન્ડ કામ તો આ પીસ અને કામ તમારે શબ્દો અહીંયા લખવાના છે ચાલો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો પાના નંબર બત્રીસ આવી જશું આપણે અને બત્રીસના પેજ ઉપર જે ચોથો પ્રશ્ન છે એમાં લખ્યું છે કે કૌશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પાંચ સાત વાક્યોનું ચિત્રનું વર્ણ આ ચિત્ર આપેલું છે તમે જોઈ શકો છો તો બધા વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રકારની એક્ટિવિટી અહીંયા કરી રહ્યા છે તો એના વિશે આપણે વાક્ય બનાવવાના છે અહીંયા શબ્દો પણ એના આપેલા છે કોણ શું કરી કોણ શું કરી રહ્યું નહીં પણ એના શબ્દો આપેલા છે બેસે છે રમે છે વગેરે તો એના આધારે આપણે વાક્ય બનાવવાનું છે તો આપ જોઈ શકો છો અહીંયા તમે વિડીયોને પોસ્ટ કરી અને સમગ્ર વિગતો લખી શકો છો એના પછી પાંચમો પ્રશ્ન છે પાંચમા પ્રશ્નની અંદર કહ કહેવામાં આવ્યું છે કે કોશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને તમે મુલાકાત લીધી હોય તે સ્થળ વિશે પાંચ વાક્યો લખો હવે તમે જે સ્થળ વિશે મુલાકાત લીધી હોય એના પછી આને શબ્દો અહીંયા આપવામાં આપ્યા છે એટલે કે પૂછવામાં આવ્યું કે વે ડીડ યુ ગુ તમે ક્યાં ગયા હતા તો આવી રીતના જે છે આપણે લખેલું છે કે આઈ વિઝિટ ટુ ધ બરાબર અટલ બ્રિજ લાસ્ટ સન્ડે આઈ વેન્ટ ટુ ધ સી ધ અટલ બ્રિજ આઈ વોન્ટ આઈ વેન્ટ

ચાલો છઠ્ઠો પ્રશ્ન છે કે નકશો જોઈ કૌશમાં આપેલો શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા તો અહીંયા એક આપણે પ્રે પોઝિશનનો ઉપયોગ કરવાનો છે અને વાક્યની રચના કરવાની છે અહીંયા આપણે ફક્ત અહીંયા ખાલી જગ્યા જ આપણે મૂકવાની છે કારણ કે ખાલી જગ્યા આપેલી છે બરાબર વાક્ય આવશે ત્યારે વાક્ય લખશું તો અહીંયા એટ બિટવીન અંડર બિફોર ને આફ્ટર તો અહીંયા પહેલી ખાલી જગ્યા છે મિત્રો એમાં નિયર આવશે બીજી ખાલી જગ્યા છે એમાં અંડર આવશે ત્રીજી ખાલી જગ્યામાં ચોથી ખાલી ખાલી જગ્યામાં જગ્યામાં એટ અને પાંચમી આફ્ટર લખીશું બરાબર વિદ્યાર્થી મિત્રો ચાલો એના પછી સાતમો પ્રશ્ન આપણે જોઈ શકીએ છીએ અહિયાં કે ચિત્ર જોઈ કોન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો તો અહીંયા ચિત્ર આપવામાં આવ્યું છે આ રીતના છે કંઈક પ્રાણીઓ છે અલગ અલગ પ્રકારના એ અમુક સ્ટેજ ઉપર છે અમુક નીચે છે તો જોઈએ આપણે એના કયા ઓપ્શન આપેલા છે અને કેવી રીતના આપણે લખવાનું છે તો જો અહીંયા તમે જોઈ શકો છો કે બિટવીન નિયર ઓન અને બિહાઈન્ડ તો આમાં પણ પ્રે પોઝિશનનો ઉપયોગ કરવાનો છે તો આપણે પ્રે પોઝિશનનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે કે તો જોઈએ જો પહેલી ખાલી જગ્યા છે જીરાફવારી બરાબર એની અંદર ઓન આવશે બીજી ખાલી જગ્યા ફીઝવાળી છે એનામાં બિટવીન ત્રીજી ખાલી જગ્યા ફોક્સવાળી છે એમાં બિહાઈન્ડ આવશે અને ધ કેમલ ઇઝ અ નોટ સ્ટેન્ડિંગ ધનિયર મિત્રો આ ખાલી જગ્યા બધી સમજાવવા બેસું તો આપણે બધો ઘણો બધો વિડીયોમાં સમય વહી જાય એટલે હું તમને માત્ર અત્યારે અહીંયા જવાબ કહી રહ્યો છું બરાબર અને આખી પે પ્રેપોઝિશનને વ્યાકરણની આપણે એક અલગ ચેનલ છે મિત્રો એની અંદર આપણે સ્પેશિયલ આપણે અંગ્રેજી વ્યાકરણને એવું સમજાવીએ છીએ જો તમારે એવી તો તમને આ જ ચેનલની અંદર છે તમે નીચે જશો બરાબર આપણી ચેનલને એટલે એક ચેનલ બીજી તમને અંગ્રેજી માટેની દેખાશે તમે એ જોઈન કરી શકો છો સબસ્ક્રાઈબ કરી નાખશો જેથી તમને બીજા પણ અંગ્રેજીના સારા સારા વિડીયો શીખવા મળે ગ્રામર શીખવા મળે બરાબર મિત્રો ચાલો જોડકા જોડો અહીંયા આપવામાં આવ્યું છે તો અહીંયા આપણે બધા જોડકા આવી રીતના જોડવાના છે કારણ કે આ છે ક્યાં રહે છે એની જગ્યા સાથે જોડવાનું છે બરાબર માનો કે વેબ છે ડેન છે હેવ છે નેસ્ટ છે તો કોણ કોણ આ જગ્યામાં રહે છે તો એના વિશે છે માનો કે અહીંયા છે કે બીજ બરાબર તો એ યુ માટે લાગુ પડશે પછી એટલે કે મધમાખી માટે બરાબર એના પછી જેમ જેમ કે વેબ એટલે કે આપણે જે કરોળિયાનું ઝાડું હોય તો એના માટે કરોડિયા માટે સ્પાઈડર વપરાય તો આવી રીતના સ્પાઈડર સાથે વેબ આવશે તો આવી રીતના જોડકા આપણે લીધેલા છે આપ જોઈ શકો છો બરાબર આપણો વિડીયો બહુ લાંબો ન થાય એટલા માટે સમજાવવાનો પ્રયત્ન વિદ્યાર્થી મિત્રો હું કરતો નથી અત્યારે તમને માત્ર સમજવું હોય તો આપણે ચોક્કસથી તમે મને કમેન્ટ કરજો તો હું ચોક્કસથી છે વિડીયો માટે એક એક વસ્તુ તમને વ્યવસ્થિત સમજાવીશ પ્રશ્ન નવની અંદર વાત કરીએ કે ચિત્ર જોઈ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો તો અહીં સરસ મજાનું એક ચિત્ર આપેલું છે એના આધારે આપણે વાક્યો મૂકવાના છે શબ્દો મૂકવાના છે સોરી તો ઇન ઓન અંડર નિયર બી સાઈડ ઇન ફ્રન્ટ ઓફ અને બિહાઇન્ડ ને બિટવીન તો બધા જોઈ લે તો પહેલી ખાલી જગ્યામાં આવશે ઓન બીજીમાં અંડર આવશે ત્રીજી ખાલી જગ્યામાં નિયર ચોથી ખાલી જગ્યામાં ઇન ફ્રન્ટ ઓફ પાંચમામાં ઇન આવશે છઠ્ઠામાં ઓન સાતમામાં બિટવીન આઠમામાં ઓન નવમી ખાલી જગ્યામાં બિહાઇન્ડ દસમી ખાલી જગ્યામાં નિયર અગિયારમાં બી સાઈડ બરાબર વિદ્યાર્થી મિત્રો અને અગિયાર બારમી ખાલી જગ્યામાં ઇન ફ્રન્ટ ઓફ આવશે તેરમી ખાલી જગ્યામાં ઓન ચોથી ચૌદમી ખાલી જગ્યામાં બિટવીન પંદરમી ખાલી જગ્યામાં બિસાઇડ અને સોળમી ખાલી જગ્યા બિહાઇન્ડ અને સત્તરમાં ઇન અને અઢારમાં બિટવીન પાછું ચાલો એના પછી દસમો પ્રશ્ન છે દસમા પ્રશ્નમાં શું કહ્યું છે કે માય પેટ પર પાંચ સાત વાક્યો લખો તો માય પેટ ઉપર આપણે છે પાંચ સાત વાક્યો લખેલા છે આપ જોઈ શકો છો અને સ્ક્રીનશોટ લઈ શકો છો ચાલો નેક્સ્ટ આપણે જોઈએ અગિયાર પ્રશ્ન નકશો જોઈ અને પ્રશ્નોના ઉત્તર લખવાના છે સરસ મજાનો અહીંયા એક નાનકડો નકશો આપવામાં આવ્યો છે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખીશું તો કે પહેલો પ્રશ્ન શું છે કે વેર આર ધ ક્લાસરૂમ ક્લાસરૂમ ક્યાં છે તો અહીંયા ક્લાસરૂમ છે તો આપણે એને પ્રી પોઝિશનનો ઉપયોગ કરીને લખવાનો છે ધ ક્લાસરૂમ આર ઇન ફ્રન્ટ ઓફ ધ બરાબર એન્ટ્રોસ આપણે કે જે પ્રવેશ છે ત્યાંથી એન્ટ્રોસથી બરાબર એમની સામે બરોબર છે બરાબર આમ જોઈ શકો છો ચાલો બીજું વેર આર ધ નીમ ટ્રી લીમડાનું ઝાડ ક્યાં છે તો અહીંયા જોઈ શકો છો અહીંયા નીમ ટ્રી છે તો આપણે એનો વિષય લખવાનું છે કે ધ નીમ ટ્રી આર બીટવીન ધ ક્લાસરૂમ્સ એન્ડ ધ પ્લેગ્રાઉન્ડ તો આમ જોઈ શકો છો અહીંયા ક્લાસરૂમ છે અહીંયા પ્લેગ્રાઉન્ડ છે બરોબર બંનેની વચ્ચે છે બરાબર તો બીટવીન વપરાય વચ્ચે હોય તો બીટવીન આવે ત્રીજું છે વિચ ટ્રી આર ધર નિયર ધ એન્ટ્રસ ધેર આર મેંગો ટ્રી એન્ડ કોકોનટ ટ્રી નીમ બરાબર નિયર ધ એન્ટ્રસ ચોથું છે વેર આર ધ ગુલ ગુલમોહોર ટ્રી ધ ગુલમોહોર ટ્રી આર ધ પ્લેગ્રાઉન્ડ ઓન પ્લેગ્રાઉન્ડ સાત પાંચમું છે કે વીચ ફ્લાવર્સ આર ઇન ધેર આર ઇન ધ ગાર્ડન ધેર આર રોઝીઝ એન્ડ

આપે વિડિયો પોઝ કરી અને લખી શકો છો ઓકે મિત્રો ચાલો આગળ હવે આપણે થોડોક જોઈએ અને અહીંયા આપણો પાઠ પૂરો થઈ જાય છે પણ આપણે સ્વપોથીની અંદર લેટ્સ લર્ન મોર એટલે કે વધારાના ક્વેશ્ચન અને પ્રશ્નોના જવાબ આપેલા છે તેને આપણે પણ પૂરવાના છે અને લખવાના પણ છે એ પણ છોડવાનું નથી આપણે બરાબર આપણી સ્વપોથીમાં તો ચિત્ર જોઈ અને કંશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યાએ લખવાના એટલે કે કયું પ્રાણી કયું પક્ષી કે કયા પ્રકારના જીવજંતુ ક્યાં રહે છે તેના વિશે આપણે ખાલી જગ્યા પૂરવાની છે તો કે બી લિવ ઇન તો જે મધમાખી છે તો એમાં આવશે હીવ પછી ગોટ લિવ ઇન અ તો એમાં આવશે પેન બરાબર એટલે કે જે બકરીઓ છે એ ક્યાં રહે તો કે પેનમાં રહે બરાબર અંગ્રેજી નામ છે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી હો રેબિટ રેબિટ છે એમાં રહે બ્રુમાં ચાલો સ્પાઈડર વેબમાં પછી કાવ તો શેડ બરાબર બર્ડમાં નેસ્ટ બર્ડ નેસ્ટમાં રહે પીઝ સ્ટીમાં પછી રેટ હોલ બરાબર આ એક રહી ગયું છે મિત્રો બરાબર અ ડોગ લિવ ઇન કેનલ બરાબર પછી હોર્સ લિવ ઇન સ્ટેબલ સ્ટેબલ અને લાયન છે એ ડેનમાં રહે પછી અ સ્લીપ લિવ પેન અને હેન લીવીન બરાબર એ કૂપમાં રહે તો વિદ્યાર્થીઓ એક પ્રશ્ન અહીંયા રહી ગયો છે આનો જવાબ છે આપણે કોમ્યુનિટીમાં પોસ્ટ કરી દઈશું તમે ત્યાંથી જોઈ અને લખી શકો છો બરાબર ચેનલની અંદર જશો અને કમ્યુનિટીમાં જોશો એટલે તમને એ પ્રશ્નનો જવાબ મળી જશે અથવા કમેન્ટમાં પણ આપણે આપી દઈશું શક્ય બને ત્યાં સુધી અને કમેન્ટ ના ખુલે તો આપણે કોમ્યુનિટીમાં પોસ્ટ કરી દઈશું તો વિદ્યાર્થી મિત્રો આ થયો આપણે સંપૂર્ણ સ્વાપોથીનું સોલ્યુશન જો તમને અમારું આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ખાસ કરીને ફટોફટ થમનેલ જે છે એને દબાઈ દો લાઇક કરી નાખો બીજા તમે ઘણા વિડીયોને લાઇક કરતા હશો પણ જે તમને ઉપયોગી થાય મિત્રો એને તો આપણે ભૂલી જ જઈએ છીએ તો આવું ન કરતાં વિડીયોને લાઈક કરી દો અને તમને જો આ વિડીયો ખરેખર ઉપયોગી થયો હોય સમજવામાં લખવામાં અને મદદ મળી હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતાં નહીં આપણે ટાર્ગેટ છે એક લાખ સબસ્ક્રાઈબરનો એટલે કે આપણા વિદ્યાર્થી એનું ગ્રુપ બનાવવાનું છે એક લાખ સુધીનું તો એની અંદર તમારે સહભાગી થવાનું છે ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી આવજો